विद्यार्थी मित्रों आ वीडियो नी अंदर आपणे उदाहरण नंबर 7.8 जोवाना छे। जो रकम शुं आपी छे, सित्तेर सेंटीमीटर लांबा अने 4 किलोग्राम दरना एक सरियाने, सित्तेर सेंटीमीटर लांबा एटले आनी लंबाई छे 70 सेंटीमीटर छे। हुं अहींयाथी आम बताई दउं छुं, टोटल लंबाई 70 सेंटीमीटर અને એનું દર છે 4 કિલોગ્રામ। એનું દર ક્યાં કેન્દ્રિત થયેલું હોય? નિયમિત સરિયો છે તો સરિયાનું દર એના ભૌમિતિક કેન્દ્ર પર હોય, એટલે બિલકુલ મધ્યમાં આવેલા કેન્દ્ર પર હોય। અને દરના કારણે એનું વજન એ mg થાય, w બરાબર mg, બરોબર। એટલે એનું સમગ્ર દર અહીંયા કેન્દ્રિત થયેલું હોય। તો રકમ ફરતી જુઓ, 70 સેન્ટીમીટર લાંબા અને 4 કેજી દરના એક સરિયાને તેના બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર છરીની ધાર પર ટીકવેલ છે। બંનેથી આ છરી વચ્ચેનું અંતર છે ને 10 સેન્ટીમીટર છે, આ બાજુથી અંતર 10, કોઈ એક છેડેથી 30 સેન્ટીમીટર અંતરે તો છરીની ધાર વડે લાગતું પ્રતિક્રિયા બળ ગણો। પ્રતિક્રિયા બળ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય। હા, સરિયો વજન પર નીચે લગાડે તો છરીની જે ધાર છે એ પ્રતિક્રિયા બળ ઉપર લગાડે, એટલે આને આ પ્રતિક્રિયા બળ આનો કહી દઈએ, આ પ્રતિક્રિયા બળ આર ટુ, બરોબર। હવે ધ્યાનથી જોજો, ટૂંકમાં આનું સરિયાનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે, સરિયાનું સમગ્ર દર એ અહીંયા કેન્દ્રિત થયેલું છે, આ સેન્ટર પર, અહીંયા આ સેન્ટર। અને એ કેટલા કેજીનો? 4 કેજીનો સરિયો છે, એટલે સરિયાનું સમગ્ર દર અહીંયા કેન્દ્રિત થયેલું છે। તો આ ભાગનું અંતર કેટલું થાય? દ્રવ્યમાન કેન્દ્રનું આ છેડેથી અંતર 35 સેન્ટીમીટર, આ 70 છે ને, તો આ 35 ના 35, બરોબર। ધ્યાન આપો ફરીથી, હજુ એક વાર રકમ ફરીથી કહું છું, કારણ કે સમજવા માટે જરૂરી છે। 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દરના એક સરિયાને, તો પહેલું સરિયાનું દર ક્યાં હોય? કેન્દ્રમાં, એના લીધે વજન આ તરફ આવે, એટલે એનું સેન્ટર આ છે, દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા કેન્દ્રિત થયેલું હોય। આવા સરિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર, છેડેથી 10 સેન્ટીમીટર અંતરે છરીની ધાર પર ટેકવેલો છે, પછી કોઈ એક છેડેથી 30 સેન્ટીમીટર અંતરે 6 કેજી દરનો પદાર્થ અહીંયા લટકી દેવામાં આવે, 6 કેજી દરનો પદાર્થ લટકાવે, એના લીધે એનું વજન m1g લખાય। તો આ છરીની ધાર પડે પ્રતિક્રિયા બળ ગણો, એટલે પ્રતિક્રિયા બળ કઈ તરફ હોય? ઉપર તરફ, વજન પણ નીચે, પ્રતિક્રિયા બળ ઉપર। તો એક કામ કરો, પહેલા તું આ બંને સરિયાનું વજન w બરાબર શું લખાય? mg, m કેટલા? 4 kg અને g 9.8, બરોબર। તો કેટલા થશે આ? એનું વજન 9 4 36, 8 6 32, એટલે 39.2 ન્યૂટન આવું થશે, બરોબર। ચલો હવે એ તે 6 કેજી ના લીધે વજન, 6 કેજી દરનો પદાર્થ અટકાવે, એના લીધે વજન w1 બરાબર m1g, દર કેટલું છે? 6 કેજી, અને g કેટલો? 9.8, એટલે 54.4
न्यूटन, नौ छक चौपन अने अठावन पॉइंट आठ भूल थी लख नौ छक चौपन अने आठ छक अड़तालीस એટલે 58.8 ન્યૂટન થાય. હવે ધ્યાન રાખો, અહીંયા આ સ્થિતિમાં સળિયો રેખીય ગતિ પણ નથી કરતો અને ચાક ગતિ પણ નથી કરતો. આ સળિયો અહીંયા ટેકા પર ટેકવેલો છે, મતલબ રેખીય સંતુલનમાં છે અને ચાક ગતિકીય સંતુલનમાં છે. એટલે આપણે શું કરીશું, પહેલું રેખીય સંતુલન લઈશું. સળિયો રેખીય સંતુલનમાં હોવાથી રેખીય સંતુલન સંતુલનની શરતો જો આપણી અહીંયા બંને બાજુના બળો સરખા થશે. જો ઉપરના બળ બરાબર, ઉપરના બળ બરાબર નીચેના, ઉપરના બળ આર વન પ્લસ આર ટુ બરાબર નીચેના બળ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ, ઉપરના બળ બરાબર નીચેના સરખા મૂલ્યના હોય તો પરિણામી બળ શૂન્ય થાય, તો એ પદાર્થ રેખીય સંતુલનમાં કહેવાય. ચલો તો આર વન પ્લસ આર ટુ ડબલ્યુ વન કેટલા છે, અઠાણું પોઈન્ટ આઠ, અને ડબલ્યુ કેટલો છે, ઓગણચાલીસ પોઈન્ટ બે. બરોબર, તો આર વન પ્લસ આર ટુ બરાબર જો અમે એનો સરવાળો કરીએ તો કેટલા આવશે, આ બે નો સરવાળો કરીશું તો ઝીરો વન નવ અઢાર એટલે અઠાણું આવશે, અઠાણું ન્યૂટન. સમીકરણ નંબર એક. તથા સળિયો ચાક ગતિકીય સંતુલનમાં છે. જો તથા સળિયાની ચાર ગતિકીય સંતુલન સ્થિતિ માટે, સંતુલન માટે ચાર ગતિકીય સંતુલન હોય તેનો મતલબ એવો થાય કે પરિણામી ટોર્ક શૂન્ય થાય. હવે પરિણામી ટોર્ક ક્યારે શૂન્ય થાય, તો જે ટોર્ક લાગતા હોય બંને દિશામાં એના લીધે ઉદ્ભવતું પરિણામી ટોર્ક શૂન્ય. હવે ટોર્કનો શું કરવું પડે બરોબર ધ્યાનથી. અગર સ્વાધ્યાયના દાખલામાં પણ આ વસ્તુ બતાવેલી છે, મેં થિયરી અને અંદર પણ આ વસ્તુ સમજાયેલી. જો આ ધારો કે સળિયો છે, એ આ એના સેન્ટર એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય, એને અનુલક્ષીને ચાક ગતિ ક્યારે કરી શકે નહીં. તો આના પર બે ટોર્ક લાગતા હોય, એક આ બાજુ ટોર્ક લાગતું હોય, આ કઈ દિશામાં ફેરવે, સમઘડી દિશામાં, અને આ બાજુ એટલું ટોર્ક વિષમઘડી દિશામાં ફેરવતું હોય. બે બળોના લીધે આ સળિયા પર ઉદ્ભવ થાય, એક બળ અહીંયા લાગે એના લીધે ઉદ્ભવતું ટોર્ક એને સમઘડી દિશા ફેરવે, અહીંયા ટોર્ક લાગે એના લીધે ઉદ્ભવતું ટોર્ક વિસમઘડી દિશા ફેરવે. જો આવી રીતે ટોર્ક લાગતું હોય અને બંને ટોર્ક સરખા હોય, માત્ર મૂલ્યમાં સરખા, આ બાજુ જેટલું લાગે એટલું જ આવતું, તો આ સળિયો ચાક ગતિ કરી શકશે નહીં. બરોબર, બંને બાજુ સરખા મૂલ્યના ટોર્ક લગાડો તમે, અહીંયા જો આમ સરખું ટોર્ક લગાડો, અહીંયા લગાડો, જો ધ્યાનથી હું સરખા મૂલ્યના ટોર્ક લગાડું તો આની ચાક ગતિ નહીં થાય. જો એક બાજુ વધારે બળ લગાડું તો ચાકતી થશે, આ બાજુ વધારે બળ લગાડું તો ચાકતી થશે. બંને બાજુ સરખા મૂલ્યના ટોર્ક લાગતા હશે તો ચાકતી થશે નહીં. બરોબર, તો જો અહીંયા તો તમારે એ નક્કી કરવું પડશે કે કયાના લીધે કઈ તરફ ટોર્ક લાગે. તો જો આ આ સેન્ટર છે, આ બળના લીધે લાગતું ટોર્ક, તો આમ ધકેલો એટલે આમ સમઘડી દિશા ફેરવશે, આના લીધે ટોર્ક એ સમઘડી દિશામાં, આ ટાઉ વન, ટાઉ આર વન, આર વન પર ના લીધે ઉદ્ભવતું ટોર્ક એ સમઘડી દિશામાં ફેરવે. ચલો આ સેન્ટર છે, આ સળિયાને તમે આમ બળ લગાડો તો એની વિષમઘડી દિશા ફેરવે, એટલે આના લીધે લાગતું ટોર્ક એ વિષમઘડી દિશામાં, ટાઉ આર વન. તથા આના લીધે ટોર્ક, તમે આ સળિયો છે એનું સેન્ટર આ છે, તમે અહીંયાથી આમ ખેંચો તો સળિયો આમ ખેંચાશે, આ આ આમ હોય અને તમે અહીંયાથી આમ ખેંચતા હોય તો સળિયો આમ ખેંચાય, એટલે આના લીધે ટોર્ક એ કઈ દિશામાં છે, વિષમઘડી દિશા. આમ ખેંચો તો સળિયો આમ ફરશે, એટલે ડબલ્યુ વન ના લીધે ટોર્ક. તો આ બે ટોર્ક વિષમઘડી દિશામાં, જો આ વિષમઘડી આ વિષમઘડી,
અને આ ટોર્ક સમઘડી તથા આ બળના જે ટોર્ક જીરો કારણ કે એ તો ઉગમ બિંદુ પર હતો સંદર્ભ બિંદુ પર જ લાગે છે કોઈ સળિયાને મધ્યમાં નંબર લગાડો તમે આ તો આની ચાગતિ નહીં થાય એ અનુલક્ષીને સળિયો ફરે છે એ જ સેન્ટર પર પર લગાડો તો આની ચાગતિ ના થાય ચાગતિ લગાડ કરવા માટે તમારે એનાથી સંદર્ભ બિંદુથી કોઈ દૂર લંબ અંતરે બળ લગાડવું પડે તો જ એની ચાગતિ થાય એટલે આના લીધે ટોર્ક શૂન્ય થાય એટલે એને તો આપણે બહુ ગણવાનું નથી ચલો તો ચાગતિ કે સંતુલન સૂત્ર માટે સમઘડી દિશાના ટોર્ક બરાબર વિષમઘડી દિશાના ટોર્ક બંને સરખા થાય તો પરિણામી ટોર્ક જીરો થાય તો કુલ ટોર્ક જીરો તો સળિયો ચાગતિ ના થાય સમઘડી દિશાનો ટોર્ક કયો છે કાવું આવું અને વિષમઘડી દિશાનો ટોર્ક કયા એક આલો અને બીજો આલો કાવ આર ટુ પ્લસ કાવ ડબલ્યુ और टॉर्क बराबर शू टॉर्क बराबर बर इनटू लंब अंतर क्या थी लंब अंतर संदर्भ बिंदु थी टॉर्क नो सूत्र याद करो टॉर्क टाउ बराबर बर इनटू लंब अंतर संदर्भ बिंदु थी ज्या बर लागतो એનો લંબ અંતર અને ઇનટુ બર તો જો ટોર્ક ટાઉ બરાબર પહેલું બર વિચારો જો r1 આ r1 ના લીધે ટોર્ક એટલે પહેલા બર લખી દો ઇનટુ લંબ અંતર લખો એનો લંબ અંતર કેટલું થાય એને આ ટોટલ અંતર 35 થાય અહીંયાથી અહીંયાનું અંતર આ ટોટલ અંતર અહીંયાથી અહીંયા સુધી આ જગ્યા નથી ને હું નીચે લખું છું ચલો સમજો આખો સળિયો 70 નો છે તો કેન્દ્રથી આનું અંતર 35 થાય આટલું અંતર અહીંયાથી અહીંયા 35 થાય અને આ 10 કાઢી નાખે એટલે આ 25 થાય એટલે આટલાથી આટલું અંતર 25 થશે આ જગ્યા નથી હું અહીંયા લખી દઉં આ અંતર 25 થશે 25 નું 10 35 બરોબર તો આ જે જેને અનુલક્ષીને સળિયો ચાગતિકીય સંતુલનમાં છે આ સંદર્ભ બિંદુ એનાથી બરનું લંબ અંતર 25 છે અને સેન્ટીમીટર તો મીટરમાં લખીએ તો 0.25 લખાય સેન્ટીમીટર મીટર 100 વડે ભાગી નાખો પડે તો બર આર1 લંબ અંતર 25 એટલે આ ટાઉ આર1 ના લીધે આર1 ના લીધે ટોર્ક મળી ટોર્ક એટલે બર ઇનટુ લંબ અંતર ચલો આ બાજુ ટાઉ આર2 એટલે પેલા એનું બર બર કયો તો આર2 અને લંબ અંતર જો આ 35 70 માં લંબાઈનો સળિયો છે એનો અડધો 35 35 માંથી 10 કાઢી નાખો તો આ 25 થાય એટલે બર ઇનટુ લંબ અંતર 0.25 અને વત્તા tau w1 એટલે આ w1 વજન બળના કારણે તો તો વજન પર w1 અને લંબ અંતર કેટલું થાય આ અંતર કેટલું તો જો જો આ ટોટલ અંતર કેટલું છે આ ટોટલ 35 35 માંથી આ 30 જાય તો આ કેટલું થાય 5 70 માંથી અડધો ભાગ આ દ્રવ્યમાન કેન્દ્રથી આ અંતર થાય 35 35 માંથી આ 30 અંતરે છે તો આ બળ જે લાગે છે ને 30 અંતરે લાગે છે તો 35 માંથી 30 બાદ થાય તો 5 થાય એટલે બળ ઇનટુ લંબ અંતર એટલે 5 થાય એટલે 0.05 સેન્ટીમીટર નું મીટર લખ્યું ટોર્ક બરાબર બળ ઇનટુ લંબ અંતર બળ ઇનટુ લંબ અંતર બળ ઇનટુ લંબ અંતર બરોબર ચલો આ આર લઈ આર1 0.25 ઓછા r2 0.25 બરાબર અહીંયા w1 શું લખશો તમે r 58.8 ઇનટુ 0.05 58.8 ઇનટુ 0.05 ચલો તો આમાંથી 0.25 કોમન કાઢો કૌંસમાં શું વધે r1 r2 અને આ બાજુ 58.8 ગુણ્યા 0.05 એનો ગુણાકાર કરો તમે એટલે અહીંયા આ બે ગુણાકાર થશે 2.98 હવે 0.25 છેદમાં લઈ એટલે r1 ઓછા r2 બરાબર 2.98 ભાગ્યા 0.25 આ 0.25 છેદમાં લઈ તો r1 r2 બરાબર આ થશે 11.76 ન્યૂટન તો r1 - r2 આપણને મળી ગયા
समीकरण एक लोप लेता लोप ले लो अथवा तो बे नो सरवारो करो बे ने एक बीजा में उमेर दो तमे जी रीते करो एटले हुं अहींया लोप लउं छुं आर वन वत्ता आर टू आर वन वत्ता आर टू बराबर 98 अने आर वन ओछा आर टू बराबर 11.76 बराबर चलो तो आ प्लस अने माइनस लेवडी जशे आर वन एटले टू आर वन 11.76 वत्ता 98 98 मां 11.76 उमेरो એટલે 109.76 તો આર વન બરાબર 109.76 ભાગ્યા 2 છેદમાં આવશે तो लगभग आ 110 થાય 110 ભાગે 2 એટલે લગભગ 55 થાય આ કિંમત તમારી આવશે લગભગ 54.88 એટલે આર વન બરાબર લગભગ 55 થાય તો આ એક પ્રતિક્રિયા બળ આપણને મળી ગયું જો આર વન એક પ્રતિક્રિયા બળ હવે બીજું પ્રતિક્રિયા બળ લાવવું હોય તો આ કિંમત ગમે તે સમીકરણમાં મૂકી દો કાં તો આમાં કાં તો ત્યાં तो समीकरण एक मां मुक्ता समीकरण एक मां मुक्ता आर टू बराबर आर वन आ बाजू आई जाए 98 माइनस आर वन 98 में आर वन बात थाय 98 माइनस 55 डायरेक्ट 55 बात करो तो तुम्हारा जवाब अहीं आवशे 43 न्यूटन એટલે બીજું પ્રતિક્રિયા બળ કેટલું હશે 43 ન્યૂટન तो आ रीते आ दाखलो अहींया गणी शकाय तो बधाने जय स्वामीनारायण जय श्री कृष्ण जय हिंद।